वेलकम टू आराध्य क्लासीस। मरु नाम है विपुल दवे अने आपणे समाज विद्यानो नवमुं एटले के नवमा धोरण समाज विद्यामां भणीए छीए। चेप्टर नंबर 2। गया चेप्टरमां आपणे चर्चाओ करी हती के पहला विश्वयुद्ध, प्रथम विश्वयुद्ध कई रीते थयुं, कई कई बाबतोथी प्रथम विश्वयुद्धनी उद्भव थयो, कया परिबळो एवा हता के जेना कारणे दुनियाने एक साथे युद्ध करवुं पड्युं, ए युद्धनी शुं परिस्थिति थई अने युद्ध पछी शुं तकलीफो पड़ी, કોઈપણ યુદ્ધ પછી અસરો થાય છે સારી અને ખરાબ, પણ એ જ રીતે એમાં પણ આપણે જોઈએ કેટલી ખરાબ અસરો થઈ। અચ્છા, એ જ ચેપ્ટરનું એક બીજું નામ હતું પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની ક્રાંતિ। ચેપ્ટરનું નામ આવું છે, એટલે જ્યારે દુનિયામાં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે રશિયા નામનો દેશ યુદ્ધની બરોબર તૈયારીમાં, એટલે કે યુદ્ધની શરૂઆતમાં રશિયા યુદ્ધમાંથી ખસી ગયું, કારણ કે રશિયાને પોતાના અંદર, એટલે કે રશિયાની અંદર આવેલા દેશોએ રશિયામાં વિરોધ કર્યો અને આનું નામ છે રશિયન ક્રાંતિ। જેમ ભારતીય ક્રાંતિ, ભારતના લોકો આઝાદી મેળવવા માટે વિરોધ, એમ રશિયામાં કોઈ બીજો કોઈ દેશ નહોતો, પણ રશિયાની ઉપર જે રાજા હતો આ રાજા સામે લોકોએ બહુ વિરોધ કર્યો। હવે વિરોધ એક દિવસમાં તો થાય નહીં, અચ્છા વિરોધ માટેનું કારણ એક દિવસ તો હોય નહીં। તમે કોઈ માણસને ગમે તેટલો ખીજવો, પછી ઘણું વાર ખીજાઈ ખીજાઈને એ તમારી સાથે છેલ્લે જ્યારે એનાથી સહન ન થાય ત્યારે એ તમારી સામે એક્સપોલ, એટલે કે તમારી સામે કંઈક બોલે છે, કંઈક હત્યા કંઈક ઉપાડે છે, કંઈ વાત ગમે તે કરે છે। બસ આવું જ થયું ઘટના 1917માં રશિયાની ક્રાંતિ, જેનું નામ છે બોલ્શેવિક ક્રાંતિ અને મોન્શેવિક ક્રાંતિ। પણ આના માટે આપણે ત્યાંનો થોડો ઇતિહાસ સમજવો પડશે। રશિયામાં જાર નામના રાજાનું રાજ્ય છે, 300 વર્ષથી જાર રાજાની પરંપરાઓ ચાલતી આવતી હતી, 1917 પહેલાની વાત છે। અને આ રાજા ત્યાંનો અત્યાચારી અને અમાનુષી વર્તન કરતો હતો। જો લો મિત્રો, ખુદ લખેલું છે કે 1917માં રશિયામાં ક્રાંતિ થઈ અને ત્યાંનો રાજા જાર, એને ત્યાંના લોકો સાથે અતિશય ખરાબ, ત્યાંના લોકોની કોઈ પ્રકારની માંગણી માનવાની નહીં, લોકો વિરોધ કરે તો દમન કરી કચડી નાખવાનું, જાહેરમાં લાઠીચાર્જ કરવાનો, મારી, એટલે એ લોકો પર એટલો બધો ત્રાસ ગુજારતા હતા કે લોકોએ એનો વિરોધ કર્યો। જો કોઈ અધિકારી પોતાના અધિકાર માટે માંગણી કરે, કોઈ પ્રજા પોતાના અધિકાર માટે માંગણી કરે તો એ પ્રજા કે અધિકારીને મરાવી નાખવાનો, અથવા રશિયાની કાતિલ ઠંડીમાં, સાયબ્રિયાની કાતિલ ઠંડી, આજે પણ દુનિયામાં સૌથી વધારે ઠંડામાં ઠંડો પ્રદેશ જ્યાં માનવ વસ્તી છે તો રશિયાની ઠંડી છે સાયબિરિયા, ત્યાં -40 -50 સુધીનું તાપમાન આવી શકે છે। સાયબિરિયામાં જ્યાં માનવ વસ્તી છે, અમુક પ્રદેશો છે જ્યાં અતિશય ઠંડી છે પણ ત્યાં માનવ વસ્તી નથી, તો સાયબિરિયાની ઠંડીમાં એમને ખુલ્લા મોકલી દેવામાં આવે। આવી રીતે ત્યાંના લોકો પર દમન કરતા, જેના કારણે ત્યાંના લોકો જરાય વિરોધ નહોતા કરતા। આવી રીતે લોકો, પણ ખેડૂતો, ખેત મજૂરો, ત્યાંના મજૂરો, ત્યાંના લોકો આ રાજાથી કંટાળી ગયા હતા, રાજાનો સતત વિરોધ કરવા લાગ્યા કે રાજાની સામે આપણી માંગણી કરીએ તો આપણને આવી રીતે સજા કરે છે અને આપણને દબાવે છે, આપણને હેરાન કરે છે, આપણી પાસેથી વધારે પડતા ટેક્સ લે છે, કર લે છે, આપણી પર દમન યાત્રા કરે, રાજા નીકળે અને જો કોઈ માણસ બરાબર ન હોય તો એને મારી નાખે, આવા ઘણા બધા સારા ખરાબ લોકો પર અત્યાચારો કરવા લાગ્યા। એ જ સમયમાં, એટલે કે હું વાત કરી રહ્યો છું 1905ની, 1905માં ફાધર ગેપનના નેતૃત્વમાં રશિયાના લોકોએ જારના રાજા સામે એક શાંતિ વિરોધ કરવામાં આવ્યો। ફાધર ગેપનના નેતૃત્વમાં ત્યાંના લોકો એક વિશાળ સરઘસ કાઢવામાં આવ્યો અને આ બધા લોકો નિશસ્ત્ર હતા। આ તારીખ હતી 1905 રવિવાર, 22મી જાન્યુઆરી 1905ના રવિવારના રોજ નિશસ્ત્ર લોકો ભેગા થયા માત્ર ને માત્ર વિરોધ કરવા માટે। બધાના હાથમાં રાજાની જારની નાની છબી હતી અને બધા બોલતા હતા, રશિયાનો ગોરો નાનો રાજા, પ્રભુ ઘણું જીવે, એ ભગવાન અમારો જ્યાં આ રાજા છે એ ઘણું જીવે, એટલે કે વિરોધ કરવાની રીત જુઓ। એ બધા વિરોધ કરતા હતા, નિશસ્ત્ર હતા, બધાના હાથમાં ફોટો અને અમારે, હે ભગવાન અમારો આ રાજા જીવે, આ રાજા સારો છે, એની નીતિ ખરાબ છે, એટલે ભગવાનને પ્રાર્થના કરતા નીતિ, પણ રાજાના મગજમાં એવો વિચાર આવ્યો અને રાજાએ આ નિર્દોષ લોકો પર ગોળી,
જાન્યુઆરીની ઈ ઠંડી, એના પોતાના પેલેસની બહાર ભરેલો બરફ અને બરફ પર નિહત્તા લોકો પર રાજાએ ગોળીબાર કરાવ્યો. બધાની લાશો ત્યાં પડી ગઈ. એ લાશો બરફ પર લોહી નીકળ્યું અને લોહીના કારણે આખો બરફ લોહી લાલ કલરનો થઈ ગયો. એટલે ઇતિહાસમાં આ ઘટનાને લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. લોહિયાળ રવિવાર, હજારો લોકો મરી ગયા એ દિવસની ઇતિહાસમાં લોહિયાળ. પછી આનો પણ લોકોનો વિરોધ હતો. એટલે આ જ કારણથી જો ઘટના 1905માં ઘટી, વિરોધ ક્યારે થયો? 1917માં. આ એક કારણ અંદર ચાલતું હતું. બીજું કારણ થયું કે એ સમયમાં રશિયા અને જાપાનનું યુદ્ધ થયું. હવે રશિયા બહુ મોટો દેશ અને જાપાન બહુ નાનકડો, એમ છતાંય અવડું મોટું રશિયા જાપાન સામે હારી ગયું, જેના કારણે લોકોનો વિરોધ થયો. આ શું આપણા દેશને, આપણા રાજાની કેવી નીતિ કહેવાય? આટલો મોટો દેશ થઈને જાપાન સામે હારી ગયો. એટલે લોકોને વિરોધ કરવાની ઈચ્છા હતી કે આ આવા આપણા દેશ, આ તો આપણા દેશને બદનામ કરવાની પ્રયાસ છે. બીજી બાજુ આમ છતી સરગાવવા માટે, સરકારને સુધારવા માટે રાજાએ ઘણા બધા પ્રયાસો કર્યા. યુરોપિયન સરકારોને મોકલવામાં આવ્યા, લોકો પાસે પ્રયાસો કરવામાં આવ્યા. રાજાએ બધાને સુધારવાનો પ્રયાસ કર્યો, બધાને માની જાય. તરતને તરત પોતાની ડ્યુમા બોલાવી. ડ્યુમા એટલે સત્તા, જે અધિકારીઓ છે, જે ચૂંટણી એક જાતની કહીને એવા પોતાની ધારાસભ્યોને ફટાફટ ડ્યુમાના ધારાસભ્ય કે ચલો ફર મોટો ફેરફાર. ઓછામાં ઓછું 4 વાર એને તરત ને તરત ડ્યુમા બોલાવી, ધારાસભ્યોની મિટિંગો કરી કે કઈ રીતે કાર્યક્રમ કરીએ. પણ લોકો એનાથી અસંતોષ થઈ ગયા, એનાથી કોઈ ફેરફાર ન પડ્યો. અને 1904થી લોકોના હૃદયમાં ચાલેલી આ ભાવનાઓ વિસ્તૃત થઈ ગઈ અને અંતે 8 માર્ચ 1917ના રોજ એકવાર એવી ઘટના ઘટી કે ત્યાંના લોકો વિરોધ કરવા માટે ગયા. પેટ્રોગાર્ડના માટે લખેલું છે કે પેટ્રોગાર્ડના કરચેલા કામદારોને હડતાલ પાડી. એક જગ્યાએ ઘટના ઘટી અને કેટલાક કામદારો કચડાઈ ગયા, એટલે એના માટે લોકોએ વિરોધ કર્યો. જારના રાજાએ પોતાના સૈનિકોને એની પર ગોળીબાર કરવાનો કીધો. પણ આ વખતે સૈનિકો અંદરથી એટલા મજબૂત થઈ ગયા હતા, એને રાજાનો હુકમ ન માન્યો. રાજાને એવું લાગી ગયું કે નહીં, હવે મારા સૈનિકો પણ મારા વિરોધમાં છે. એટલે એ રાજાએ પોતાની સ્વેચ્છાથી પોતાનો પક્ષ છોડી દીધો, પોતાની સત્તા છોડી દીધી. રાજાએ પોતાના રાજ્ય પરથી ચલા રાજભાર ચલાવવાની ના પાડી. અને એ સમયમાં એક મોન્શેવિક નામની એક સંસ્થા હતી, લઘુમતી, કે જેટલા લોકો રાજાથી વિરોધ કરે છે એવા ઓછો સમુદાય હતો મોન્શેવિક, એના હાથમાં સત્તા જવાની તૈયારી થઈ. અને એ જ સમયમાં એવું કહેવામાં આવે છે કે એક મોન્શેવિક નામનો પક્ષની સ્થાપના થઈ. ધીમે ધીમે મોન્શેવિકમાંથી વર્ચસ્વ થવા લાગ્યું. પણ એ સમયમાં લેનિન નામનો એક વ્યક્તિ આવ્યો, રાજાની વિરુદ્ધ નહીં, રાજાની નીતિનો વિરોધ. એક લેનિનને બહુ મોટું સમર્થન મળ્યું. મોન્શેવિક જેને ઓછું સમર્થન હતું, રાજાની સાથે નહીં પણ મોન્શેવિકની સાથે પણ નહીં, એવા ઓછા લોકો મોન્શેવિકમાં જોડાયા. એ મોન્શેવિકના હાથમાં સત્તા જાય, એ જ સમયમાં લેનિન નામનો વ્યક્તિ આવ્યો, એણે લોકોને વિરોધ કર્યો, લોકોની સાથે જોડાયા. અને લોકોનો મોટો બહુમત લેનિનને મળ્યો, એટલે એણે પોતાના પક્ષનું નામ આપ્યું બોલ્શેવિક. એટલે કે બહુમતી, મોન્શેવિક એટલે લઘુમતી, અને બોલ્શેવિક એટલે કે બહુમતી. આ રીતે બોલ્શેવિકના કારણે લોકો એમાં જોડાણા. અને આ જ સમાજ વિધિને કારણે, સમાજ નીતિઓને કારણે એવું કહેવાય છે કે નવેમ્બર 1917માં રાજાએ પોતાના હાથથી રશિયાની જવાબદારી છોડી અને બોલ્શેવિક ક્રાંતિના જે પણ સભ્યો હતા એના હાથમાં રશિયા આવ્યું. 300 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર રશિયા જારની પરંપરાના રાજાઓ વગરનું હતું. યાદ રાખજો મિત્રો, ઘટના 1905થી શરૂ થઈ છે પણ એનો વિરોધ 1917માં થયો છે. એટલા માટે પહેલા વિશ્વયુદ્ધમાં રશિયા જોડાયેલું નહોતું. આ હતું બોલ્શેવિક ક્રાંતિ. હવે આપણા પાઠનો અંતિમ ટોપિક જેનું નામ છે રાષ્ટ્રસંઘ. પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું 1914થી લઈ અને 1917 સુધી પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું. દુનિયાએ પહેલા વિશ્વયુદ્ધની ભયંકરતાઓ જોઈ લીધી. ઘણા બધા લોકોને નુકસાન થયું, 1 કરોડ લોકો મરી ગયા, 2 કરોડ 70 લાખ લોકો ઘાયલ થયા, 6 કરોડ 50 લાખ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો ટેક્સ નાખવા, બધું થઈ ગયું. પણ દુનિયાને એવું થયું કે હવે પછી યુદ્ધ ન થાય એની માટે કંઈક પ્રયાસ કરવો જોઈએ.
फरी पाचा कारण के दरेक देश पोताना पर नियंत्रण नहीं राखी शकतो, तो दुनिया पर नियंत्रण राखी शके आवी एक संस्थानो विचार आव्यो अने आज विचार थी राष्ट्र संघनी स्थापना करवामां आवी। एवुं कहेवामां आवे छे के आ विचार माटे अमेरिकाना राष्ट्रपति वुडो विलियम्से राष्ट्रसंघ आने इंग्लिश में कहवा लीग ऑफ नेशन्स जेने LN कहवा लीग ऑफ नेशन्स, लीग ऑफ नेशन्स की स्थापना करवानो विचार कर्यो अने 14 मुद्दा साथ पेरिस शांति क्रिया में 10 जान्युआरी 1920 ना रोज एने दुनिया की सामे राष्ट्रसंघ नामनी संस्था की जाहरात करी कि आ राष्ट्रसंघ दुनियाना बधा देशों पर नियंत्रण करशे अने दुनियाना देशों युद्ध न थाय शांतिथी भाईचाराथी वाटाघाटो द्वारा आ बधा देशोथी युद्ध टळे एवा प्रयासो करी अने 14 मुद्दा साथे 10 जान्युआरीए आनी स्थापना करी 10 जान्युआरी 1920। हवे एनी अंदर कया कया मुद्दाओ हता, तो घणा बधा मुद्दा हता पण महत्वना 6 मुद्दाओ छे। पहेलुं, आंतरराष्ट्रीय शांति अने सलामती जाळवी। आ संस्था में नक्की करवामां आव्युं के आंतरराष्ट्रीय शांति जाळवानी, एक देश ने बीजा देश साथ तकलीफ है तो तमे डायरेक्ट एनी साथे कोई चर्चा नहीं करो, तमारे शांति राखी मध्यस्थता एटले के आ संस्था बन्ने ने बोलावशे, बन्ने साथे चर्चाओ करशे, मध्यस्थता थी बन्ने नी वाटाघाटो द्वारा समाधान करवानो, तो ज युद्ध न थाय। आ संस्थानो बहु मोटो, एने मने एवुं लागे छे के आ विचारो बहु सारा हता। जो आ विचारों कदाच न होत तो शू थात, पण हवे तकलीफ ए पड़ी कि आ विचारों सफल न थया, ए अलग वात छे, पण संस्थानो विचारों बहु सारा था। बीजू, दरेक राष्ट्र अन्य राष्ट्रनी अखंडिता जाळवशे। तमारी बाजू में भले कोई नानो देश छे, गरीब छे, तमे ई देशनुं कोई प्रदेश ने पड़ावा माटेनो प्रयास नहीं करो। आ देश कि जे देश छे एने अखंड राखो, एने भागला नहीं पाड़ो, एने एनो 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 भाग तमारामां सामिल करवानो प्रयास नहीं करो। तमे मोटो देश छो, तमे शक्तिशाली देश छो, तो एने डरावशो नहीं, धमकावशो नहीं, ए देशना केटलाक प्रदेशोने पड़ावशो नहीं। आवो आ राष्ट्रसंघमां नियम हतो। त्रीजो, युद्ध नीतिनो त्याग करो। कंई पण थाय युद्ध नहीं करवानो राष्ट्रसंघનો સૌથી, કે કંઈ પણ થાય, કદાચ ઓલો દેશ તમારી પર ગમે તેવા આક્ષેપો લગાડે, તમારી પર કદાચ એના અમુક અંદરખાનેના સૈનિકો તમારા દેશ પર આક્રમણ કરે, પણ તમારે તો યુદ્ધ નહીં જ કરવાનું। આવું આ રાષ્ટ્રસંઘનો નિયમ, એટલે મૂળ હેતુ એક જ હતો કે વિશ્વયુદ્ધ ન થાય। ત્રીજું, આંતરરાષ્ટ્રીય સંબંધોનો વિકસાવો। તમારા દુનિયાના બધા દેશો સાથે સારા સારા સંબંધ થવા જોઈએ, ભલે કદાચ અમુક દેશો સાથે નથી બનતું, પણ બાકીના બધા દેશો સાથે સારા સંબંધો કરો જેનાથી યુદ્ધ ન થાય। તમે તમને એ દેશને મનાવવા માટેનો કોઈ બીજો દેશ પ્રયાસ કરે, આવા પ્રયાસો કરવા જોઈએ। આંતરરાષ્ટ્રીય ઝઘડાને શાંતિમય રીતે મધ્યસ્થ દ્વારા ઉકેલવા। જો કદાચ તમને એવું લાગે કે તમારા પડોશી દેશ સાથે તમારા કંઈ પણ પ્રકારના ઝઘડાઓ છે જેના કારણે તમે યુદ્ધ કરી શકો છો, તો કોઈ મધ્યસ્થી કાર્યક્રમ કરો, બંને ભેગા થઈ કોઈ બેસીને ચર્ચા કરો, કોઈ બંને દેશોને બોર્ડર પર બંને સૈન્યના વડાઓની મિટિંગ કરો, જેનાથી વાટાઘાટો દ્વારા આ બધો પ્રયાસ કરી શકાય। અને છેલ્લે, જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રસંઘનું કે મધ્યસ્થીની અવગણના કરશે તો એને બળવાખોર કહેવામાં આવશે, અને આને રાષ્ટ્ર આવા બળવાખોર રાષ્ટ્રને જાહેર કરશે, એટલે કે દુનિયાના લોકો એ દેશ સાથે સંબંધ તોડી નાખશે। મિત્રો, આ છેલ્લો નિયમ બહુ સારો હતો કે જો કોઈ વ્યક્તિ આમાં નહીં આમાં જોડાયેલું હશે અને રાષ્ટ્રસંઘની વાત નહીં માને તો એને બળવાખોર રાષ્ટ્ર કરશે, એટલે કે દુનિયાના દેશો એની સાથે વ્યવહાર વેપાર બંધ કરશે। આટલી સારા વિચારોથી, આટલા ઉમદ વિચારોથી આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। બહુ હેતુ બહુ સારો હતો અને વિચારો પણ બહુ સારા હતા, પણ ખાલી લખવામાં જ સારા નીકળ્યા મિત્રો। આ રાષ્ટ્રસંઘ જેવું જોઈએ એવું કામ ન કરી શક્યું, જેવા એના નિયમો હતા એ નિયમો પાળી ન શક્યું, જેવા એના નિયમોથી ભરપૂર હતા એ બધા પાસે પાલન ન કરાવી શક્યું, અને આ જ હિસાબેથી ઈસવીસન 1939માં દુનિયાને માત્ર 20 વર્ષના ટૂંકા ગાળામાં, 1920માં તો સ્થાપના થઈ, માત્ર 20 વર્ષના ટૂંકા ગાળામાં દુનિયાને બીજા વિશ્વયુદ્ધની ભયંકરતાનો સામનો કરવો પડ્યો। આ બધાથી આપણે કહી શકાય છે કે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું હતું। મિત્રો, અહીંયા આપણું આ પહેલું બીજા નંબરનું ચેપ્ટર પૂરું થાય છે।
आराध्य क्लासेस सतत एक प्रयास करी रह्यु छे के तमे बधा सारू भणशो, व्यवस्थित भणशो, घरे बेसी तमारा तबियतनुं खास ध्यान राखजो। संस्था सतत तमने विडियो मोकले छे, आ विडियो जोती वखते तमने कंई पण एवुं लागे तो कॉमेंट विडियोमां लखवानी, त्यां त्यां मूकवानी कि साहेब आनो मतलब शुं छे, अथवा संस्था साथे तमारो कॉन्टेक्ट छे, डायरेक्ट वात करी शको छो। घरे रहेजो, सेनिटाइझनो हेन्ड मास्कनो उपयोग करजो, तमारुं अने तमारा परिवारनुं खूब ध्यान राखजो। जय श्री कृष्ण।